નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું વાઇબ્રન્ટ ગુજરાતની અને સાથે જ પીએમ નરેન્દ્ર મોદીની આ મુલાકાતની. તો પીએમ મોદી ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદઘાટન. વિવિધ થીમ પર 13 સ્ટોલ બનાવાયા છે. આત્મનિર્ભર ભારત સહિતની થીમ તૈયાર કરવામાં આવી છે. દેશ વિદેશના મહેમાનો અહીં ઉપસ્થિત રહેશે. 20 દેશના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરાય છે. ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શો, પીએમ મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ કરવામાં આવશે. અને આ ટ્રેડ શોમાં મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિતની વિવિધ થીમ પર આધારિત 13 સ્ટોલ તૈયાર કરાયા છે. 2,00,000 ચોરસ મીટર વિસ્તારમાં દેશ વિદેશના મહાનુભાવો ઉદ્યોગપતિઓ અહીંયા ઉપસ્થિત રહેશે. આ ટ્રેડ શો 12 અને 13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે પણ ખુલ્લો મૂકવામાં આવશે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં 20 દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરાશે. વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો નવીનતાને પણ રજૂ કરાશે. આ ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશો, જ્યારે કે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે. પીએમના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા અંદાજે 450 એમએસએમઈ એકમો સહભાગી થઈ રહ્યા છે. આ ટ્રેડ શોમાં વિવિધ પેવેલિયનની વિશેષતાઓને પણ રજૂ કરવામાં આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, પીએમ નરેન્દ્ર મોદી થોડી ક્ષણોમાં જ ત્યાં પહોંચી રહ્યા છે. ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ તેમના હસ્તે કરવામાં આવશે. શું વિશેષતા છે આ ટ્રેડ શોની? સંધ્યા, બિલકુલ થોડી ક્ષણોમાં ટ્રેડ શો ખાતે તે ઓપનિંગ કરશે અને ત્યારબાદ વિધિવત રીતે આ ગ્લોબલ ટ્રેડ શો જે છે તેનું ઓપનિંગ થશે. માનવામાં આવ્યું છે કે 2 દિવસ 11 અને 12 તારીખ સુધી જે વિઝિટરો છે તે વિઝિટરો માટેની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. 70 થી વધુ અલગ અલગ જગ્યાએ આ જે સ્ટોર છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકલ થી લઈ ઇન્ટરનેશનલ લોકો જે છે, એક્સપોર્ટર છે, તે લોકો અહીંયા તેમના પોતાના સ્ટોલ લગાવેલા છે. જેનાથી ખૂબ જ મોટી સંખ્યામાં એક MOU થવાની શક્યતાઓ જે છે તે જોવાઈ રહ્યું છે. આવનારા દિવસોમાં લગભગ આ જે ટ્રેડ શો છે તે પબ્લિક માટે પણ ખુલ્લો મૂકવામાં આવશે, પરંતુ પ્રથમ 2 દિવસ જે છે તે પ્રથમ 2 દિવસ પૂરતું ઇન્વેસ્ટરો માટે ખુલ્લું મૂકવામાં આવશે અને ત્યારબાદ બીજા 2 દિવસ જે છે તે પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. ગ્લોબલ ટ્રેડ શો જેનો શુભારંભ પીએમના હસ્તે થવા જઈ રહ્યો છે અને ત્યાં પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. 3 વાગ્યાનો આ સમય હતો અને બિલકુલ સમયસર ઘડીના કાંટાની જેમ અત્યારે તેઓ પણ ચાલી રહ્યા છે અને સમયસર તેઓ ત્યાં પહોંચ્યા છે અને તેઓ શુભારંભ કરવાના છે. ટ્રેડ શોનું વિવિધ થીમ પર આધારિત 13 સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ આજે પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો પણ છે, કારણ કે ગુજરાતની જ્યારે વાત હોય ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના દિલથી જોડાયેલું છે આ ગુજરાત અને ત્યારે ગુજરાતની જનતાને પણ મળવાનું તેઓ ચૂકતા નથી. તો નરેન્દ્ર મોદીના નારા સાથે તેમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદીઓ, ગાંધીનગરના રહેવાસીઓ પણ અત્યારે ખુશ છે અને તેમનું સ્વાગત કરવા માટે ખુદ સીએમ ભૂપેન્દ્રભાઈ પણ ઉપસ્થિત છે અને ગુજરાત સરકારના જે મંત્રીઓ છે તે પણ હાલ ઉપસ્થિત છે. તો તમામ મંત્રીઓ સ્વાગત કરી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદીનું. ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન થશે અને પીએમ નરેન્દ્ર મોદીની આ હાજરી ગુજરાત પ્રત્યેનો તેમનો પ્રેમ, ગુજરાતના વિકાસની ગાથામાં જો એક નામ હોય તો સૌથી મોટું નામ છે એ નરેન્દ્ર મોદીનું નામ છે. એ સમય પણ જ્યારે કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, પ્રધાનમંત્રી છે, તેમ છતાં પણ ગુજરાત પ્રત્યેનો જે પ્રેમ છે તે ક્યાંય તેમાં કચાશ નથી આવી, ન ઓછો થયો છે. તો તમામ મંત્રીઓ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે. હળવા મૂળમાં પણ તેઓ અત્યારે જોવા મળી રહ્યા છે. 20 દેશોના ઉદ્યોગોની ઝલક અહીં જોવા મળશે એક જ જગ્યાએ. જાહેર જનતા માટે પણ આ ટ્રેડ શો ખુલ્લો મૂકવામાં આવશે અને હળવી મુદ્રામાં આપ જોઈ શકો છો કે તેઓ હસીને વાતચીત પણ કરી રહ્યા છે. સંજય પણ આપણી સાથે જોડાયેલા છે. જી સંજય, પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન થશે થોડી ક્ષણોમાં. બિલકુલ સંધ્યા, જે ગ્લોબલ ટ્રેડ શો કે જે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં જે છે
2,00,000 ચોરસ સ્ક્વેર મીટરમાં જે છે તૈયાર કરવામાં આવે છે, તેમાં 70 જેટલા ડોમ છે અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે. થોડી વારમાં જ આ ગ્લોબલ ટ્રેડ શોનું જે છે તે ઉદઘાટન તેઓના હસ્તે થશે અને થોડી વાર પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા પહોંચ્યા હતા. અને હાલ જે આપ જોઈ શકો છો કે અત્યારે જે આ ગ્લોબલ ટ્રેડ શોની જો વાત કરવામાં આવે તો 2,00,000 ચોરસ મીટરમાં 17 જેટલા ડોમમાં આ ગ્લોબલ ટ્રેડ શો જે છે તે તૈયાર કરવામાં આવે છે, જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકાશે થોડી ક્ષણોમાં જ. અને વૈશ્વિક અને ભારતીય ઉદ્યોગપતિઓ અને કંપનીઓના સીઈઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગ્લોબલ ટ્રેડ શો જે છે કે તેને ખુલ્લો મૂકશે. અને વિશ્વના જે 20 જેટલા દેશોના સંશોધન ક્ષેત્રના જે છે 1,000થી પણ વધુ પ્રદર્શકો જે છે કે તેઓ આ ટ્રેડ શોમાં ભાગ લઈ રહ્યા છે. સાથે સાથે આ ટ્રેડ શોની જો વાત કરીએ તો 100 દેશના વિઝિટર તરીકે 100 દેશો આ ટ્રેડ શોમાં જોડાયા છે અને 33 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. અને આ ગ્લોબલ ટ્રેડ શોમાં ખાસ કરીને વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોઝામ્બિકા, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, જાપાન, નેધરલેન્ડ, રશિયા, રવાંડા જેવા અલગ અલગ દેશો છે જે એ દેશો અને તેના જે ઉદ્યોગપતિઓ જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. અને થોડી વારમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ ગ્લોબલ ટ્રેડ શો જે છે તે ખુલ્લો મુકાવાનો છે. જી સંજય, ખાસ વાત જો આ ટ્રેડ શો ની કરવામાં આવે તો મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારતની અહીંયા ઝલક પણ જોવા મળવાની છે. બિલકુલ સંધ્યા, જે પ્રકારે અત્યારે જ્યારે ભારત જે છે તે અમૃતકાળમાં ચાલી રહ્યું છે અને જે આઝાદીના 75 વર્ષ છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને હવેનો જે રોડમેપ જે છે તે 2047માં વિકસિત ભારત કેવી રીતે તેની છબી વિકસે અને ખાસ કરીને વિકસિત ભારતના તર્જ ઉપર જે છે આ એની બ્લુ પ્રિન્ટ આ જે કહી શકાય કે જે આ ગ્લોબલ ટ્રેડ શો અને વાયબ્રન્ટ સમિટ જે છે 2024 કે તેના ઉપરનું આયોજન છે અને એ પ્રકારની રીતિનીતિ સાથે જ આ ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અને અહીંયા જે આપ જોઈ શકો છો કે જે દેશોના અલગ અલગ દેશોના જે અહીંયા પ્રદર્શકો જે આવ્યા છે કે ખાસ કરીને આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતની જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે કલ્પના છે અને એ સાકાર થાય અને જે છે વિકસિત ભારત તરીકેનું જે છે દેશ વિકસે એ તરફની દિશાનું આયોજન જે છે તે આ વાયબ્રન્ટ શોમાં જે છે વાયબ્રન્ટ સમિટમાં જે છે તે કરવામાં આવ્યું છે. અને આ ગ્લોબલ ટ્રેડ શોની જો વાત કરીએ તો અલગ અલગ જે ડોમમાં જે પ્રદર્શકો દ્વારા અને ખાસ કરીને ભારતની જે અલગ અલગ જે કંપનીઓ જે છે તેમજ દેશ વિદેશની કંપનીઓ જે છે કે તેઓના જે ઇનોવેટર્સ છે તેઓના ઇનોવેટર્સને આઈડિયાઝ છે તેને પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. 350 જેટલા NSME ના જે છે સ્ટોલ જે છે તે પણ અહીંયા રાખવામાં આવ્યા છે. એટલે તમામ પ્રકારની માહિતી આ ગ્લોબલ ટ્રેડ શોમાંથી આવનારા જે દેશ વિદેશથી આવનારા જે ડેલિગેટ્સ જે છે તેઓને મળી શકે અને કયા પ્રકારનું જે વિકસિત ભારત માટેની જે કલ્પના જે છે તે પ્રકારની વિગતો પણ આ ટ્રેડ શોમાં મૂકવામાં આવી છે. એટલે કે તમામ પ્રકારની વિગતો સાથે આ ટ્રેડ શો જે છે તે ખુલ્લો મુકાવા જઈ રહ્યો છે. જી, આ ટ્રેડ શો ની વાતને આગળ વધારીએ, પરંતુ એ વચ્ચે જે દ્રશ્યો સામે આવ્યા છે સંજય, કે પીએમ નરેન્દ્ર મોદી આપણે હંમેશા તેમને એક આગવી અદામાં જોતા હોઈએ છીએ, હળવા મૂડમાં જોતા હોઈએ છીએ, અને આજે પણ તેઓ એ જ પ્રકારે જોવા મળ્યા છે. મંત્રીઓ સાથે હસતા તેઓ વાતચીત કરતા કંઈક એવી વાત પીએમએ કરી અને તમામ મંત્રીઓ પણ ખડખડાટ હસવા લાગ્યા હતા. શું લાગે છે, કયા પ્રકારની વાતચીત થઈ હશે અહીંયા? બિલકુલ સંધ્યા, જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે આજે ગ્લોબલ સમિટ જે વાયબ્રન્ટ સમિટ જે છે કે જે આવતીકાલે વાયબ્રન્ટ સમિટ જે છે તે ખુલ્લી મુકાવાની છે અને આ વાયબ્રન્ટ ટ્રેડ શો જે ગ્લોબલ ટ્રેડ શો જે છે તે અત્યારે ખુલ્લો મુકાવાનો છે. થોડી વાર પહેલાં જે પ્રકારે નેતાઓ સાથે જે વાતચીત માં પ્રધાનમંત્રી હળવા મૂડમાં જે જણાયા હતા અને વાતચીત જે છે
ની એક અનોખી મુદ્રા જે છે, અલગ મુદ્રા જે છે તે અહીંયા તેઓની જોવા મળી. હળવા મૂડમાં પ્રધાનમંત્રી, સ્વાભાવિક છે કે આ પ્રકારનું જે આયોજન થતું હોય અને તેમાં પણ સાથે તેઓ આ હળવા મૂડમાં તેઓ આ જણાયા છે. એટલે એક અલગ જ એક તેમની પ્રતિભા જે છે તે પણ એક અહીંયા ઉભરીને જોવા મળી રહી છે. જી સંધ્યા. જી સંજય, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. મૌલિક પણ આપણી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર. જી મૌલિક, કોરોના બાદ પહેલો આ એક મોટો એવો અવસર આવી રહ્યો છે વાઇબ્રન્ટ સમિટને લઈને પણ, અને પહેલા જ આ ગ્લોબલ ટ્રેડ શો. તો આ ટ્રેડ શો થકી દુનિયા કઈ રીતે ગુજરાતની, ભારતની આ તાકાતને જોઈ રહી હશે? સંજય, બિલકુલ. છેલ્લા ઘણા સમયથી જે વાઇબ્રન્ટ ગુજરાત છે તેની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂઆત કરવામાં આવી હતી, અને ત્યારબાદથી આ સતત ચાલતું આવતું ટ્રેડ શો હોય કે પછી વાઇબ્રન્ટ ગુજરાત, તે વધતું જતું આવ્યું છે. અને સાથે સાથે ઘણા એવા ઇન્વેસ્ટરો જે છે જે ગુજરાતમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, સાથે સાથે દેશના તરક્કી માટે પણ ખૂબ જ એક ગ્લોબલ એન્જિન માનવામાં આવે છે આ રોકાણકારોને, અને તેના માટે થઈ અને આ આયોજન કરવામાં આવતું હોય છે. સૌ પ્રથમ વખત જયારે આયોજન કરવામાં આવ્યું ત્યારથી લઈ અત્યાર સુધી જાળવીએ જે છે તે ચોક્કસથી બદલાયો છે. પરંતુ આ વખતનું જે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ છે તે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ ની અંદર 2,00,000 ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન જે છે તે ગોઠવવામાં આવે છે, જેની અંદર ભારતના પ્રધાનમંત્રી જે એનું સ્વપ્ન જે છે બુલેટ ટ્રેન થી લઈ તમામ વસ્તુ તેની પણ ઝાંખી આની અંદર રાખવામાં આવી છે. સાથે સાથે ગુજરાતનું પ્રદર્શન કરી શકાય તેમના આગવી કલા હસ્તકૃતિઓ જે છે તેનું પણ પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર જે છે તે ટ્રેડ શો ની અંદર રાખવામાં આવે છે, જેથી કરી કોઈ પણ વ્યક્તિઓ જે ગ્લોબલ ઇન્વેસ્ટર જે છે તે અહીંયા આગળ આવે તો તેને વેચાણ અર્થે ખરીદી બી શકે અને તેનો જોવાને નિહાળવા માટેનો લાભ પણ લઈ શકે. એટલે આ ગ્લોબલ ટ્રેડ શો જે છે તે હવે થોડીક ક્ષણોમાં પ્રધાનમંત્રી દ્વારા ખુલ્લો મૂકવામાં આવશે, અને ત્યારબાદ 10 અને 11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટરો જે છે તે મુલાકાત લઈ શકશે, અને 12 અને 13 જાન્યુઆરી એટલે કે 2 દિવસ જાહેર જનતા માટે આ ગ્લોબલ ટ્રેડ શો જે છે તે ખુલ્લો રાખવામાં આવે છે. માનવામાં આવ્યું છે કે 1,00,00,000 રૂપિયાના MOU જે છે તે આની અંદર થવાના છે, અને જેનાથી સરકારી યોજનાઓનો લાભ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારોને મળી શકે છે. અહીંયા એવા પણ વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી છે કે જેથી કરી નાના મોટા ઉદ્યોગકારો જે છે તેને સરકારના જે બેનિફિટ્સ હોય છે, જે યોજનાઓનો લાભ છે તે સીધી રીતે કઈ રીતે મળી શકે તેના પણ એક સ્ટોલ જે છે તે ઉભા અને તૈયાર કરવામાં આવ્યા છે. જી મૌલિક, જાહેર જનતાને આનાથી કઈ રીતે ફાયદો થવાનો છે? કારણ કે જાહેર જનતા માટે 2 દિવસ ખુલ્લો રહેશે આ ટ્રેડ શો, તો ત્યાં જઈને તેઓ કઈ રીતે તેનો લાભ મેળવી શકે છે? સંધ્યા, બિલકુલ. જે રીતે ગુજરાતની હસ્તકલા જે છે તે ખૂબ જ પ્રખ્યાત છે, સાથે સાથે જે નાના ઇન્વેસ્ટરો જે છે, ગૃહ ઉદ્યોગ ચલાવનારા વ્યક્તિઓ છે, જે પોતાના બળથી પોતાનો ઉદ્યોગ ધંધો રોજગાર જે છે તે ચલાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તે લોકોને પણ અહીંયા એક નાનકડા સ્ટોલ આપવામાં આવે છે, તેઓ પણ પોતાનું ગુજરાન ચલાવી શકે અને નાનેથી મોટી સુધી એટલે કે લોકલ લેવલથી તેઓ ઇન્વેસ્ટ કરી અને સીધા ઇન્ટરનેશનલ માર્કેટ સુધી પહોંચી શકે તે પ્રકારનું એક મધ્યસ્થી જે છે તે આ ટ્રેડ શો દરમિયાન કરવામાં આવે છે, અને તેને જ પગલે જે નાના રોકાણકારો અથવા તો ગૃહ ઉદ્યોગ ચલાવનારા વ્યક્તિઓ જે છે તેમના પ્રદર્શન અને વેચાણ કેન્દ્રો જે છે તે અહીંયા ખોલવામાં આવ્યા છે, જેથી કરી કોઈ પણ વ્યક્તિ અથવા તો જાહેર જનતા જે છે તે અહીંયા આગળ આવી અને ખરીદી કરવા માંગતી હોય તો એ ખરીદી કરી શકે છે, ચાહે પછી તેમાં સુરતની કોઈ પણ સાડીનું સેન્ટર હોય અથવા તો પછી એનું મોટું ઉદાહરણ આ ગ્લોબલ ટ્રેડ શો માં પણ જોવા મળશે. આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આ વિશે આપણે ચર્ચા કરીશું, વાતચીત કરીશું, અને થોડી ક્ષણોમાં પીએમ નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શો નો શુભારંભ કરવા જઈ રહ્યા છે, ત્યાં પણ આપને લઈ જઈશું બ્રેક બાદ. અમદાવાદમાં પણ થઈ શકે છે માવઠું, 2 દિવસ ઘણા ભાગોમાં રહી શકે છે વાદળછાયું વાતાવરણ. રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી, કહ્યું કે સોમવાર સાંજથી મંગળવાર સુધી રહેશે માવઠાનું સંકટ, 8 અને 9 જાન્યુઆરી એમ 2 દિવસ કમોસમી વરસાદ થવાની શક્યતા વધુ. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો, વરસાદના તિથલ અને આસપાસના વિસ્તારમાં હળવા વરસાદે ઝામટા પડ્યા, હવામાન વિભાગની 2 દિવસની માવઠાની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે વરસાદ,
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરતાશે માવઠાની અસર. કચ્છના ભાગોમાં પણ વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન. રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત. ઘણા ભાગોમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેતા રવિ પાકમાં નુકસાનીની ખેડૂતોને ભીતિ. ઘઉં બટાકા સહિત શાકભાજીના પાકમાં પણ થઈ શકે છે નુકસાન. માવઠાની આગાહી વચ્ચે ઊંઝા માર્કેટ યાર્ડ થયું એલર્ટ. જણસી ન પડે તે માટે ખેડૂતો અને વેપારીઓને એલર્ટ કરાયા. જણસીને પ્લાસ્ટિકથી ઢાંકીને લાવવા અને સુરક્ષિત સ્થળે ઉતારવા માટે સૂચના અપાઈ. ઉત્તરાયણમાં રાજ્યભરમાં પવનની સ્થિતિ જુદી જુદી જોવા મળશે. અંબાલાલ પટેલના મતે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાધારણ પવન રહેશે, તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પવનનું જોર વધુ રહે તેવું અનુમાન. ગુજરાત રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો. વહેલી સવારે અને રાત્રે હાડતી જતી ઠંડી અનુભવાઈ. સૌથી ઓછા 10.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું. કંડલા અને ડીસામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કેશોદમાં 11.6, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી અને રાજકોટમાં 12.3 ડિગ્રી તાપમાન. સુરેન્દ્રનગરમાં 13 અને દીવમાં 13.6 ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો. ફેબ્રુઆરીની શરૂઆતે હાડથી ચવથી ઠંડીનો કહેર વર્તાશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સિઝનની સૌથી વધુ ઠંડી ફેબ્રુઆરીમાં પડશે. વધુ ઠંડીથી રવિ પાકમાં જીવાત પડવાની અને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરી. રંગીલા રાજકોટમાં વધ્યો ઠંડીનો ચમકારો. કડકડતી ઠંડીમાં વહેલી સવારે રાજકોટવાસીઓ કસરત કરતા દેખાયા. રેસકોર્સ રિંગ રોડ પર મોટી સંખ્યામાં લોકો રોજ સવારે કરી રહ્યા છે એક્સરસાઇઝ. કડકડતી ઠંડીમાં ગરમા ગરમ સૂપ પીને ઠંડી ઉડાડી રહ્યા છે રાજકોટવાસીઓ. ઠંડીમાં સ્વાસ્થ્યવર્ધક અવનવા ઉકાળા પીવાનું પણ ચલણ વધ્યું. વહેલી સવારે વોકિંગની સાથે ભાત ભાતના ઉકાળા પીવાનું લોકો કરી રહ્યા છે પસંદ. જૂનાગઢના કેશોદમાં હાઈવે પર ટોલચોરી માટેના કિમિયાનો પર્દાફાશ. ગાદોઈ ટોલ નાકાના મેનેજરે વિડીયો જાહેર કરી લાખોના નુકસાનીનો આક્ષેપ કર્યો. કહ્યું કે ગાદોઈ પાસે એવો રસ્તો છે કે જ્યાંથી થાય છે ટોલ ટેક્સની ચોરી. જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર ગાદોઈ ટોલ ટેક્સ. મેનેજરે ગ્રામજનો પર વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવવાનો પણ આક્ષેપ કર્યો. 2 દિવસ પહેલા પણ ટોલનાકા કર્મચારી અને ગામ લોકો વચ્ચે થઈ હતી માથાકૂટ. ગ્રામજનો પરના આક્ષેપોને ફગાવતા ગાદોઈ ગામના સરપંચનું નિવેદન. કહ્યું કે અમારો જાહેર રસ્તો બંધ ન થવો જોઈએ. આ સાથે જણાવ્યું કે મારા પતિ પર ટોલનાકા કર્મીઓએ હુમલો કર્યો અને પોલીસ સ્ટેશન પણ લઈ ગયા. ગાદોઈ ટોલનાકાના ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અધિકારીઓ દોડતા થયા. મામલતદાર સહિત અધિકારીઓની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ગાદોઈ ગામના સરપંચ સહિત લોકો પણ ઘટનાસ્થળ પર હાજર. સુરેન્દ્રનગરની સંયુક્ત પાલિકા કચેરી ખાતે સફાઈ કર્મીઓએ વિરોધ નોંધાવ્યો. કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ઉગ્ર રજૂઆત કરી. આગામી રજૂઆતોનો ઉકેલ ન આવતા હડતાળ પાડી રોષ વ્યક્ત કર્યો. પાલિકા ચીફ ઓફિસરને સફાઈ કર્મીઓએ ગુલાબ આપી ગુસ્સો વ્યક્ત કર્યો. છેલ્લા 3 મહિનાનો પગાર ન ચૂકવાયો હોવાનો પણ સફાઈ કામદારોએ આક્ષેપ કર્યો. આગામી દિવસોમાં માંગો પૂરી ન થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. ડાંગમાં નેશનલ હાઈવેને લઈ આંદોલનની તૈયારી. લશ્કરીયા આંબાથી મહાલ સુધીનો રસ્તો પહોળો કરવા અને ભારે વાહનો બંધ કરવા કલેક્ટરને અપાયું આવેદન. 7 દિવસમાં માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી. મહેસાણાના ઊંઝામાં દુકાનો બંધ રાખી વેપારીઓએ વિરોધ કર્યો. રિક્ષા ચાલકોના ત્રાસથી ચિમનભાઈ માર્કેટના વેપારીઓને હાલાકી. છેલ્લા 22 વર્ષથી રિક્ષા ચાલકો મહિલાઓ સાથે ગેરવર્તન કરતા હોવાનો પણ આક્ષેપ. બનાસકાંઠાના થરાદમાં તાલુકા વિકાસ અધિકારીની બદલીની માંગ. થરાદ સરપંચ એસોસિએશને ધારાસભ્યને રજૂઆત કરી. સરપંચો સાથે અમાનવીય વર્તન કરાતા હોવાનો આક્ષેપ લગાતા ધારાસભ્ય શંકર ચૌધરીએ નિરાકરણની ખાતરી આપી. કચ્છમાં રાપરના બાલાસર વિસ્તારમાં વીજ ચોરી ઝડપાઈ. પીજીવીસીએલ અને જીયુવીએનએલની 10 ટીમો દ્વારા હાથ ધરાયું વીજ ચેકિંગ. 45 થી વધુ કર્મચારી એસઆરપી બંદોબસ્ત સાથે 7 લાખ જેટલી વીજ ચોરી ઝડપી પાડી. વલસાડની નેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવા મુદ્દે તપાસ. જિલ્લા શિક્ષણ અધિકારી જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહીની ખાતરી આપી. પીડિત વાલી શિક્ષક અને આચાર્યનું પણ નિવેદન લેવા અંગે જણાવ્યું. સુરતમાં હજીરા ગોઠણ નવી રેલવે લાઇનને લઈને ખેડૂતોનો વિરોધ. કલેક્ટર કચેરીએ શાકભાજી અને હળ સાથે દેખાવ કરી રેલવે લાઇન રદ કરવાની માંગ કરી. ખેડૂતોની જમીન સંપાદનમાં જતા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. ભાવનગરમાં ટ્રાન્સપોર્ટની હડતાળને લઈને યાર્ડમાં ડુંગળી લાવવા પ્રતિબંધ. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે લેવાયો નિર્ણય. યાર્ડમાં ડુંગળી લાવવા પર અચોક્કસ મુદત સુધી સંચાલકોએ પ્રતિબંધ મૂક્યો.
બનાસ ડેરીએ પશુપાલકોને આપી નવા વર્ષની ભેટ. 50,000ની લિમિટ સાથે પશુપાલકોને 0% વ્યાજ સાથે મળશે ક્રેડિટ કાર્ડ. 15 જાન્યુઆરીથી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવાની શંકર ચૌધરીએ કરી જાહેરાત. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા જ ગ્લોબલ ટ્રેડ શોનો ઉદઘાટન શુભારંભ કરવામાં આવ્યો છે અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તેમના હસ્તે આ શુભારંભ થઈ રહ્યો છે. તો વાઇબ્રન્ટ ગુજરાતનો આની સાથે જ ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. તો વિશ્વને ભારતની તાકાત અહીંયાથી જોવા મળશે. વિશ્વને એક જગ્યાએ એકઠું કરવાનું, આ સાથે બિઝનેસ નો આદાન પ્રદાન, ઉદ્યોગોનો આદાન પ્રદાન થાય તે હેતુ પીએમ નરેન્દ્ર મોદીનો છે. તો પીએમના હસ્તે શુભારંભ થયો છે ગ્લોબલ ટ્રેડ શોનો. તો વૈશ્વિક નેતાઓ સાથે આ પહેલા તેઓએ બેઠક પણ કરી હતી. અલગ અલગ દેશના નેતાઓ એક મંચ પર અહીં ઉપસ્થિત થયા છે. સંજય પણ આપણી સાથે જોડાયેલા છે. જી સંજય, એક મોટો હેતુ અહીંયાથી છે ઉદ્યોગનું, વેપારનો આદાન પ્રદાન થાય, ગુજરાતના જે લોકો છે, ભારતના લોકો છે, તેમને વેપાર મળે, આ સાથે જ વિદેશથી પણ એ વેપાર ગુજરાત સુધી પહોંચે, આ એક મોટો હેતુ અહીંયા રહેલો છે. બિલકુલ સંધ્યા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક પોતે વિઝનરી નેતા છે અને જ્યારે તેઓ ગુજરાતમાં હતા અને ત્યારે તેઓ જે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરતા હતા અને એનાથી આ વખતની જે વાઇબ્રન્ટ સમિટ છે તે કંઈક અલગ છે. કારણ કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારે તેઓની જે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થતું હતું તે એક ગુજરાતને કેન્દ્રમાં રાખી અને તેઓ તે આયોજન થતું હતું, પરંતુ હવે તેઓ પ્રધાનમંત્રી છે અને ખાસ એ જે વાઇબ્રન્ટ સમિટનું જે આયોજન કરવામાં આવ્યું છે અને એ વાઇબ્રન્ટ સમિટ જે છે તે હવે દેશને કેન્દ્રમાં રાખીને થઈ રહ્યું છે. કારણ કે અત્યારે દેશ જે છે તે આઝાદીના 75 વર્ષ જે છે તે ઉજવી રહ્યો છે અને 25 વર્ષ બાદ એટલે કે 2047માં જે છે દેશ જે અત્યારે જે અમૃતકાળમાં જે છે અને ત્યારે એ 2047માં દેશ વિકસિત દેશ બને તે પ્રકારનું વિઝન જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે છે તે જોવા મળી રહ્યું છે અને એ જ કારણ છે કે વધુ ને વધુ ઉદ્યોગકારો જે છે તે ગુજરાતમાં આવે. ગુજરાત જ નહીં, હવે દેશના અન્ય અલગ અલગ રાજ્યોમાં પણ તેઓ પહોંચી શકે અને ત્યાં પણ તેઓ રોકાણ કરી શકે તે પ્રકારની જે છે અહીંયા ગ્લોબલ ટ્રેડ શોમાં જે છે તે અલગ અલગ દેશના જે કંપનીના સીઈઓ હોય કે પ્રતિનિધિઓ હોય તે જે વિકાસની જે અલગ અલગ દિશા જે છે તે નિહાળી શકે અને આ ગ્લોબલ ટ્રેડ શોના મારફતે જે આત્મનિર્ભર ભારત તરીકે દેશ જ્યારે ઉભરી રહ્યો છે, આત્મનિર્ભર ગુજરાત ઉભરી રહ્યું છે, તો તે જે ઇનોવેટર્સના આઈડિયાઝ છે તેનું આદાન પ્રદાન થઈ શકે અને તેનો લાભ જે છે તે દેશના અલગ અલગ ખૂણે પણ મળી શકે તે પ્રકારનું આયોજન જે છે તે આ વખતના ગ્લોબલ ટ્રેડ શો અને આ વાઇબ્રન્ટ સમિટમાં જોવા મળી રહ્યું છે. જી સંધ્યા, બિલકુલ. કારણ કે અહીંયા ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશ, જ્યારે કે પાર્ટનર તરીકે 33 દેશ તેમાં ભાગ લઈ રહ્યા છે અને દેશનો આ સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો છે જેમાં ઇન્ટરનેશનલ, નેશનલ ગુજરાતની કંપનીઓ દ્વારા પણ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં અલગ અલગ થીમ પણ તૈયાર કરાઈ છે અને ટ્રેડ શોમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ, ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ, પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રમાં આધુનિક ઉત્પાદનો અને સેવાનું પ્રદર્શન પણ અહીંયા કરવામાં આવશે. સંજય. બિલકુલ સંધ્યા, ગુજરાત જે છે કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયાકાંઠો છે અને એ એટલે કે પોર્ટ બિઝનેસ અને સાથે સાથે મરીન સાથેના જે બિઝનેસ વિકસી શકે. સ્વાગત કે લીએ અમદાવાદ ઓર ગાંધીનગર મેં કુલ મિલા કે દેશ કે અલગ અલગ 14 રાજ્ય કી કલાકૃતિ કો પેશ કિયા જાયેગા, સાથ હી મેં હજારો કી સંખ્યા મેં લોગ અમદાવાદ મેં ઓર હજારો કી સંખ્યા મેં લોગ ગાંધીનગર મેં દોનો લીડર્સ કે સ્વાગત કે લીએ તૈયાર હૈ. આજ
મોદી જી કે સાથ દેશ કે દોસ્ત કે સ્વાગત કે લીએ ભી બહોત હી બડી તૈયારીયા હો ચુકી હૈ અભી હમારે મહેમાન યુએઈ સે નિકલે ભી નહીં હૈ ઉસસે પહેલે હજારો કી સંખ્યા મે લોગ દોનો નેતા કે સ્વાગત કે લીએ તૈયાર હૈ આજ એક અલગ હી પ્રકાર કા સ્વાગત હોગા યે સ્વાગત અપને આપ મે બહોત હી ખાસ હૈ આજ કે સ્વાગત કે લીએ ગુજરાત કે નાગરિકો મે એક અલગ પ્રકાર કા જોશ હૈ ભૂતકાલ મે ભી હમને દેખા હૈ પ્રધાનમંત્રી જી જબ જબ આતે હૈ તબ હજારો કી સંખ્યા મે લોગ સ્વયં વો આકે પ્રધાનમંત્રી જી કી એક ઝલક પાને કે લીએ ઉનકે સ્વાગત કે લીએ હર દેશ કે હર એક કોને મે ઇસી પ્રકાર કા માહોલ હમે દેખને મિલતા હૈ બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.